active voice. If there is no by plus noun phrase at the end, make one of your own. હવે આમાં અમુક વાક્યમાં by આવતું હશે, અમુકમાં being આવતું હશે, અમુકમાં noi પણ આવતું હોય, બરાબર છે? એવા વાક્ય છે મિક્સ, એને આપણે બનાવવાના છે. રોવર વોઝ ટેકન ટુ ધ વેટ બાય બેની ફોર ટ્રીટમેન્ટ. બેની કોણ છે? રોવર સ્ટાર્ટિંગ છે, આપણે પાછળથી શરૂઆત કરવાની હોય, બરાબર? વાક્યમાં બેની ટેકન નું ટુક રોવર, બેની ટુક રોવર ટુ ધ વેટ ફોર, ટુ ધ વેટ ફોર ટ્રીટમેન્ટ, બરાબર? બેની આવી ગયું છે એટલે ટુ ધ વેટ, પછી ફોર બેની નીકળી જાય અને સીધે સીધું બેની નીકળી અને ફોર ટ્રીટમેન્ટ. વિલ ધ ઓર્ગેનાઇઝર બી પનિશ્ડ ફોર લાર્જ સ્કેલ ચીટિંગ? પ્રશ્નાર્થ છે. શું ઓર્ગેનાઇઝર? વિલ ઓર્ગેનાઇઝર શું? જો ભાઈ લાર્જ સ્કેલ એટલે શું? તો કે કોઈ કારખાના કે મોટી જે હોય વસ્તુ, મોટી વસ્તુ મીન્સ કે મોટા કારખાના, મોટા ઇન્ડસ્ટ્રીઝ હોય એને કહેવાય. એનું સંચાલન એના મેનેજર્સ તો કરતા જ હોય છે, પણ એની એની જે અમુક ઓથોરિટીઝ હોય છે ગવર્મેન્ટ પાસે હોય છે, એટલે આમાં ગવર્મેન્ટનો ઉપયોગ છે. વિલ ધ ગવર્મેન્ટ પનિશ્ડ નું પનિશ, વિલ ધ ગવર્મેન્ટ પનિશ ધ ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝર ફોર ધ લાર્જ સ્કેલ ચીટિંગ, બરાબર? ત્રીજું, લેટ ધ બ્રિજ બી લોવર્ડ એટ વન્સ, રોડ ધ કિંગ, બરાબર? હવે આન્સર શું આવશે? લોવર ધ બ્રિજ એટ વન્સ. શું આન્સર આવશે? લોવર ધ બ્રિજ એટ વન્સ, રોડ ધ કિંગ. ફોર, યુ આર રિક્વેસ્ટેડ ટુ શો યોર બોર્ડિંગ પાસ, શેડ ધ ઓફિસર. એટલે શું કે છે? હવે રિક્વેસ્ટ કે છે એટલે રિક્વેસ્ટેડમાં શું આન્સર આવશે? તો હવે રિક્વેસ્ટ કરે છે, તો શું રિક્વેસ્ટ કરે છે? પ્લીઝ શો યોર બોર્ડિંગ પાસ, શેડ ધ ઓફિસર. હવે આ વાક્ય પેસિવ વોઇસના છે, આપણે એને એક્ટિવ વોઇસમાં ચેન્જ કરીએ છીએ, બરાબર છે? અહીંયા આપણે આ બધા વાક્ય પેસિવ વોઇસના છે, આપણે એને એક્ટિવ વોઇસમાં ચેન્જ કરીએ છીએ. યુનિફોર્મ મસ્ટ બી વોન બાય વોન ફોર ધ એન્ટાયર ડ્યુરેશન ઓફ ધ પિકનિક. સ્ટુડન્ટ યુનિફોર્મ યુનિફોર્મ કેમ આવે? તો કે સ્ટુડન્ટ સ્ટુડન્ટ મસ્ટ વિયર. પિકનિકમાં જાય ત્યારે બધા જ વિદ્યાર્થીઓએ સ્કૂલ ડ્રેસ પહેરીને રાખવાનો છે, એવું આપણને સૂચના આપે અમુક જગ્યાએ જવાનું હોય અહીંયા. તો સ્ટુડન્ટ મસ્ટ વિયર, સ્ટુડન્ટ મસ્ટ વોર્ન એટલે મૂળ રૂપ વિયર, સ્ટુડન્ટ મસ્ટ વિયર યુનિફોર્મ્સ ફોર ધ એન્ટાયર ડ્યુરેશન ઓફ ધ પિકનિક. સી ધ પ્લાન્ટ્સ વિલ હેવ બીન વોટર્ડ બાય મી બાય ઇવનિંગ, બરાબર? મી આવ્યું છે, આઈ આવે, આઈ સાથે વિલ આવે, આઈ વિલ હેવ વોટર્ડ, આઈ વિલ હેવ વોટર્ડ ધ પ્લાન્ટ્સ બાય ઇવનિંગ. આઈ નું મી, વોટર્ડ ધ પ્લાન્ટ્સ બાય ઇવનિંગ. ઓકે, પ્રશ્ન સાત, ધ ટેક્સ્ટ ચેન્જીસ માઇટ બી અનાઉન્સ ટુડે. હવે ટેક્સ્ટ છે, ટેક્સ્ટમાં ચેન્જીસ કરે કોણ કરે? ગવર્મેન્ટ સિવાય આ ઓથોરિટી કોઈ પાસે નથી, તો ગવર્મેન્ટ આવશે. ધ ગવર્મેન્ટ માઇટ અનાઉન્સ્ડ, ધ ગવર્મેન્ટ માઇટ અનાઉન્સ્ડ ધ ટેક્સ્ટ ચેન્જીસ ટુડે. અધર વર્ડ્સ ક્રિયાપદ, સોરી અધર વર્ડ્સ છે, જ્યાં હશે ત્યાં જ એમને એમ રહે છે. અને ફૂલ સ્ટોપ. અ ચોકલેટ કેક વોઝ બીઈંગ, આ બધા પેસિવ વોઇસના છે, એક્ટિવ વોઇસમાં ફેરવીએ છીએ. ચોકલેટ કેક વોઝ બીઈંગ બેક્ડ બાય ધ સેફ ફોર મી. ધ સેફ વોઝ બેકિંગ, ધ સેફ વોઝ બેક્ડ નું બીઈંગ આવે છે એટલે આઈએનજી વાળું હશે. ધ સેફ વોઝ બેકિંગ અ ચોકલેટ કેક ફોર મી. ઓલ ધ ફ્રૂટ્સ ઓન ધ ટ્રીઝ આર ઇટન બાય ધ મંકીઝ. ધ મંકીઝ અથવા ધ મંકી ઈટ ઓલ ધ ફ્રૂટ્સ ઓન ધ ટ્રી. ટેન, ધ સર્ટિફિકેટ્સ વેર ગીવન ટુ નિશા બાય ધ સેફ ગેસ્ટ ચીફ ગેસ્ટ સોરી ધ ચીફ ગેસ્ટ ગીવનું ગીવનનું થઈ જશે ગેવ ધ ચીફ ગેસ્ટ ગેવ નિશા ધ સર્ટિફિકેટ સર્ટિફિકેટ્સ. ઓકે, થોડુંક કોમ્પ્લિકેટેડ છે, ધ્યાન રાખશો તો આવડી જશે. ઓકે, બાય બાય.